नमस्कार दर्शक मित्रों, सिटी न्यूज में आप सौनु स्वागत छे। समाचारों की शुरुआत करता पहला एक नजर आज ना मुख्य समाचारों पर। सेलवासनी श्रीमती भावनाबेन नानुभाई बांभरोलिया स्वामीनारायण फार्मसी कॉलेज नी सोनेरी सिद्धि। श्री स्वामीनारायण गुरुकुल सेलवाव खाते सुरक्षा सेतु अंतर्गत विद्यार्थियों ने तीरंदाजी तालीम आपवामां आवी। दादरा खाते आवेली क्रूज इलेक्ट्रिक प्राइवेट लिमिटेड कंपनी में ब्लड डोनेशन कैंप नु आयोजन करायु। मायवंशी विकास मंच नो 21मो जन्मोत्सव उजवामां आव्यो। हवे समाचार विगतवार जोईए। गुजरात टेक्नोलॉजिकल यूनिवर्सिटी द्वारा मास्टर ऑफ फार्मसी बीजा सेमेस्टर नी परीक्षा नो तारीख सोमवार ना रोज जीटीयू द्वारा जाहिर थयेल छे। दर वर्षनी जेम आ वर्षे पण जीटीयू टॉप 10 માં રહેવાની પરંપરા આ વર્ષે પણ વિદ્યાર્થીઓ જાળવી રાખી છે। આ જાહેર થયેલા પરિણામમાં એમફાર્મ ના 3 વિદ્યાર્થીઓ જીટીયુ ટોપ 10 માં અને 7 વિદ્યાર્થીઓ બ્રાન્ચ વાઇઝ પરિણામમાં આવતા સંસ્થાનું ગૌરવ વધાર્યું છે। સમગ્ર ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના ટોપ 10 સમગ્ર એમફાર્મ બ્રાન્ચના એસપીઆઈ અને સીપીઆઈ વાઇઝ પરિણામ જોતા કચ્છી જાગૃતિબેન વસંતભાઈ 9.23 એસપીઆઈ સાથે સમગ્ર યુનિવર્સિટીમાં 7મો ક્રમ અને કોન્ટ્રાક્ટર ફોરમ જયેશભાઈ 9.8 એસપીઈ સાથે 10મો ક્રમ પ્રાપ્ત કર્યો છે અને સીપીઆઈ વાઇઝ પરિણામ જોતા કોન્ટ્રાક્ટર ફોરમ જયેશભાઈ 9.15 સીપીઆઈ સાથે 5મો ક્રમ અને સરવૈયા સંજયભાઈ ભરતભાઈ 9.8 સીપીઆઈ સાથે 9મો ક્રમ પ્રાપ્ત કરી કોલેજનું નામ વધાર્યું છે। આ ઉપરાંત બ્રાન્ચ વાઇઝ પરિણામ જોતા ફાર્માસ્યુટિકલ શાખામાં કોન્ટ્રાક્ટર ફોરમ જયેશભાઈ 9.15 સીપીઆઈ સાથે સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમે, સરવૈયા સંજયભાઈ ભરતભાઈ 9.8 સીપીઆઈ સાથે બીજા ક્રમે, નાયક નીલ સ્નેહલ 8.92 સીપીઆઈ સાથે ચોથા ક્રમે, કિકાણી ઉત્કર્ષ ભરતભાઈ 8.85 સીપીઆઈ સાથે સાતમા ક્રમે, સિંગ દીક્ષા વિનય 8.77 સીપીઆઈ સાથે 9મો ક્રમે આવતા સંસ્થાનું ગૌરવ વધાર્યું છે। આ ઉપરાંત બ્રાન્ચ વાઇઝ પરિણામ જોતા ક્વોલિટી એસ્યોરન્સ શાખામાં કચ્છી જાગૃતિબેન વસંતભાઈ 9 સીપીઆઈ સાથે સમગ્ર યુનિવર્સિટીમાં ચોથા ક્રમે, લાડ શિવમ પરેણભાઈ 8.77 સીપીઆઈ સાથે 9મો ક્રમ પ્રાપ્ત કરી કોલેજ તથા વલસાડ જિલ્લાનું નામ રોશન કર્યું છે। આવી સોનેરી સિદ્ધિ બદલ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના અધ્યક્ષ પરમ પૂજ્ય પુરાણી સ્વામી કેશવ ચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય પુરાણી સ્વામી કપિલ જીવનદાસજી, પૂજ્ય રામસ્વામીજી ટ્રસ્ટી શ્રી બાબુભાઈ સોડવડિયા, ટ્રસ્ટી ગન કેમ્પસ એકેડેમિક ડિરેક્ટર અને એમ ફાર્મ હેડ ડોક્ટર શૈલેષ વિલુહાર, કેમ્પસ ડિરેક્ટર શ્રી હિતેનભી ઉપાધ્યાય, આચાર્ય શ્રી ડોક્ટર સચિનભી નારખેડે તેમજ સ્ટાફે એમ ફાર્મસીના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી અને ભવિષ્યમાં પણ આવી ઉજ્જવળ પ્રગતિ કરે તેવા આશીર્વચન આપ્યા હતા। શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સેલવાવ ખાતે સુરક્ષા સેતુ અંતર્ગત વિદ્યાર્થીઓને તીરંદાજી તાલીમ આપવામાં આવી। શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સેલવાવ ખાતે સુરક્ષા સેતુ અંતર્ગત તારીખ 29 ઓગસ્ટ 2022 થી શરૂ થયેલ તીરંદાજી તાલીમ શિબિર કાર્યક્રમનું સફળ સંચાલન કેમ્પસ સ્પોર્ટ્સ હેડ પ્રિયંક પટેલના નેતૃત્વ દ્વારા કરવામાં આવ્યું હતું। શરૂ થયેલ તીરંદાજી તાલીમ શિબિર કાર્યક્રમમાં 12 સપ્ટેમ્બરના રોજ સોમવારે વાપી ડુંગરા પોલીસ મથકના અધ્યક્ષ પીએસઆઈ રમેશકુમાર પ્રજાપતિની હાજરીમાં થયો હતો અને આ અવસર પર તેમણે વિદ્યાર્થીનીઓ, મહિલાઓ, શિક્ષકો સહિત ઉપસ્થિત સંબોધન કરતા જણાવ્યું હતું કે સમાજમાં બનતી મહિલાઓ સાથે શોષણ અને અત્યાચારની ઘટનાઓને રોકવા માટે નારી સશક્તિકરણ સાથે સ્વરક્ષણ જાગૃતિ કહેવાય એ હેતુથી રાજ્ય સરકાર દ્વારા નારીઓના ઉત્થાન માટે વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવે છે તેમજ નારીઓના રક્ષણ માટે પોલીસ તંત્ર પણ ખડે પગે ઊભું છે। વધુમાં કેમ્પસ ડિરેક્ટર ડોક્ટર શૈલેષ લુહારે બેટી બચાવો બેટી પઢાઓની સાથે જણાવ્યું હતું કે મહિલાઓને ઇન્ટરનેટ ઉપર પોતાના પર્સનલ ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરવાથી બચવું જોઈએ। આ અવસરે વિશેષ ઉપસ્થિત રહેલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ડાયરેક્ટર શ્રી ગોસ્વામીશ્રીએ જણાવ્યું હતું કે તીરંદાજી દેવી સાહસી તાલીમ શિબિરોનું આયોજન વારંવાર શાળાઓમાં કરવા આવવું જોઈએ જેના થકી વિદ્યાર્થીનીઓના આત્મવિશ્વાસમાં વધારો થવા સાથે સ્વરક્ષણ તાલીમ મેળવી વધુ સક્ષમ બનવા સાથે વિપરીત સંજોગોના સામનો સરળતાથી કરી શકે છે। આ ઉપરાંત વિદ્યાર્થીનીઓને કોઈ પણ સોશિયલ મીડિયા તેમજ મોબાઈલનો સમજદારીની સાથે સાવચેતીથી ઉપયોગ કરવો જોઈએ। આ સુરક્ષા સેતુ અંતર્ગત યોજાયેલ તીરંદાજી તાલીમ શિબિરમાં સંસ્થામાં ભણતી 82 જેટલી વિદ્યાર્થીનીઓએ તીરંદાજી તાલીમનો લાભ લીધો હતો। શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સેલવાવ ખાતે યોજાયેલ 15 દિવસીય તાલીમ શિબિરના સમાપન સમારોહમાં પરમ પૂજ્ય રામસ્વામીએ નારી સશક્તિકરણ વિશે પ્રાસંગિક
ઉદ્બોધન કર્યું હતું। કાર્યક્રમમાં ટ્રસ્ટી બાબુભાઈ સોડવડિયા, ડાયરેક્ટર શ્રી શૈલેષ લુહાર સહિત આચાર્ય અગ્રણીઓમાં ડોક્ટર સચિન નારખેડે, ચંદ્રવદન પટેલ, શ્રીમતી દક્ષાબેન પટેલ, શ્રીમતી મિનલબેન દેસાઈ, શ્રીમતી આશાબેન દામા, શ્રીમતી રીનાબેન દેસાઈ, શ્રીમતી નીતુસિંહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો, વિરામ બાદ આપ જોઈ શકશો। દાદરા ખાતે આવેલી ક્રુઝ ઇલેક્ટ્રિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું। માય વંશી વિકાસ મંચનો 21મો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો। આયોજન કરતી આવે છે। આજરોજ પણ બ્લડ ડોનેશન નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 50 થી વધુ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું। કંપની દ્વારા અને કો પર્યાવરણ ને લાગતા કાર્યક્રમો નું પણ આયોજન કરતી હોય છે। ક્રુઝ ઇલેક્ટ્રિક પ્રાઇવેટ લિમિટેડ છેલ્લા 5 વર્ષથી બ્લડ ડોનેશન કેમ્પ રાખે છે। છેલ્લા 4 વર્ષના અમારા જે ટાર્ગેટ હતા 35 બોટલ્સ, એ અમે અચીવ કરી રહ્યા છે। અને અત્યારનું આજનું જે ટાર્ગેટ છે અમારું 50-55 બોટલ્સનું છે અને અમે અચીવ કરવાના છે। અને ભવિષ્યમાં આ બ્લડ કોઈને કામ આવે, કોઈનો જીવ બચાવે એવા મિનિંગથી અમે આ આયોજન કરીએ, સોશિયલ સર્વિસ એક આપીએ છીએ દેશના હિતમાં। સાહેબ, એના 2022માં જ અમે રિસન્ટલી એક વૃક્ષારોપણનું આયોજન કર્યું હતું, એમાં અમે ઓલમોસ્ટ કંઈક 20-22 વૃક્ષારોપણ કર્યા હતા અને એમના લોકલ સરપંચ સાથે સહમતિ રાખીને અમે વૃક્ષારોપણ કર્યા છે અને એનાથી શું ગ્રીન એન્વાયરમેન્ટ માટે અને ઇકો ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ માટે ગ્લોબલ વોર્મિંગ ઓછી થાય વૃક્ષારોપણથી,
એ ધ્યેય રાખીને અમે આ વૃક્ષારોપણ કર્યું. એ બી સમાજને કાર્ય હિતમાં આ કાર્ય કર્યું. વલસાડ જિલ્લાના ઉમરગામના માલાવ ગામ નજીકની ઘટના રેલવે ફાટક વચ્ચે જ એસટી બસ ખોટવાઈ. બસમાં બેસેલા મુસાફરોના જીવ અધર. રેલવે ટ્રેક વચ્ચે જ બસ બંધ થઈ ગઈ. બસમાં બેસેલા મુસાફરો તાત્કાલિક બહાર કઢાયા. મુસાફરો અને લોકોએ બસને ધક્કો મારી બસને બહાર કાઢી ટ્રેન આવે પહેલા બસને ટ્રેક પરથી દૂર કરતા મોટી દુર્ઘટના ટળી હતી. નવનિર્માણ કેળવણી મંડળ સંચાલિત સુરેશ મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ ઉમરગામમાં સામાજિક કાર્ય અંતર્ગત સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું. બીએસસી અને બીકોમ કોલેજના 150 વિદ્યાર્થીઓને ઉમરગામના દરિયા કિનારે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં વિદ્યાર્થીઓને ખૂબ જ ઉત્સાહપૂર્વક સહભાગી બન્યા હતા, જેમાં વિદ્યાર્થીઓએ દરિયા કિનારાના કચરો પ્લાસ્ટિક સાફ કરવામાં આવ્યું હતું. આ સ્વચ્છતા અભિયાનનો મુખ્ય હેતુ દરિયાઈ જીવોને પ્લાસ્ટિકથી નુકસાન ન થાય અને પર્યાવરણની જાળવણી થઈ શકે. અભિયાનના અંતે કોલેજના આચાર્ય ડોક્ટર પ્રીતિબેન પટેલે આ વિદ્યાર્થીનીઓને પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતો, તેમજ પર્યાવરણની જાળવણી માટે સંદેશ પણ આપવામાં આવ્યો હતો, જે બદલ કેમ્પસના સેક્રેટરી શ્રી સુકેતુ મહેતા અને કેમ્પસ કોઓર્ડિનેટર શ્રી બિપિનભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. નવનિર્માણ કેળવણી મંડળ સુરેશ મહેતા સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા અમે દર વર્ષે બીચ ક્લિનિંગનો પ્રોગ્રામ રાખીએ છીએ. સ્ટાફ દ્વારા અને ટીચર્સ આચાર્યશ્રી દ્વારા બીચ ક્લિનિંગનો પ્રોગ્રામ રાખવાનો હેતુ અમારો એ છે કે જે ગણપતિ પ્રોગ્રામ રાખવામાં આવે છે એના દ્વારા બીચો ગંદા થઈ ગયા છે, પ્લાસ્ટિકવાળા થઈ ગયા છે. એનો સાફ કરવાનો હેતુ કે આજુબાજુના નાગરિકો આ વિદ્યાર્થીઓને જોઈને બીચ ક્લિનિંગનો લોકો ધ્યાનમાં લઈ અને બીચ ક્લિનિંગ કરવા આવે. આ અમે સુરેશ મહેતા કોમર્સ એન્ડ સાયન્સ કોલેજમાંથી આવેલા છીએ, એફિલિએટેડ ટુ VNSU. અમે 10 દિવસથી ગણપતિ બાપાના વિસર્જનનો કાર્યક્રમ અહીં ચાલતો હતો, તો બીચ બહુ ગંદો થયો છે, તો અમે બીચ ક્લીન કરવાના હેતુથી આવ્યા છીએ. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો માયવંશી વિકાસ મંચનો 21મો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો. વિરામ બાદ ફરી આપણું સ્વાગત છે. માયવંશી વિકાસ મંચનો 21મો જન્મોત્સવ 11 સપ્ટેમ્બરના રોજ રવિવારે ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલ નેશનલ હાઈવે નંબર 48 પર સહ્યાદ્રી હોટલની સામે ચાણક્ય નગરી તલાસરીમાં ઉજવવામાં આવ્યો હતો. માયવંશી વિકાસ મંચ સમગ્ર ભારતની સ્થાપના 2002 સાપુતારામાં થઈ હતી, જેમાં સમાજને જોડો યાત્રા ઉમરગામથી મેગામ
101 થી વધુ મોટરસાઇકલ અને 50 થી વધુ ફોર વ્હીલર સાથે 340 કિલોમીટરની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને મેમ શ્રી વિકાસ મત દ્વારા વિના મૂલ્ય તમામ સુવિધાઓ સાથે સમૂહ લગ્નના પણ આયોજન કરવામાં આવે છે. માયાવંશી વિકાસ મંચનો 21મો જન્મ મહોત્સવ સમાજના માટે અતિથિ ગૃહ બનાવવામાં આવી રહ્યું છે, જે 21મો જન્મ ઉત્સવ અતિથિ ભવનમાં ઉજવવામાં આવ્યો હતો. 21મા સ્થાપના દિવસે ખૂબ જ સુંદર રીતે ઉજવવામાં આવ્યો છે. મંચના મેનેજિંગ ટ્રસ્ટી અને સ્થાપક શ્રી મનહરભાઈ પટેલ સાહેબને તેમજ વિકાસ મંચના ગૌના નિર્માણ સહયોગ શ્રી જીતુભાઈ મહેતા અને મિતેશભાઈ અમાયવંશી અને એમની પૂરી ટીમ તેમજ મહિલા મંડળ રાષ્ટ્રીય પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન મિસ્ત્રીના તમામ બહેનોને તેમજ મંચના તમામ ભાઈઓ વંશનો ઉત્સાહ ખૂબ જ ઉત્સાહથી મંચના નવા ભવનમાં ઉજવણી કરવામાં આવી હતી. માયાવંશી વિકાસ મંચ સમગ્ર ભારત વર્ષમાં સામાજિક શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરે છે અને સમગ્ર ભારતને જોડવાનું કામ માયાવંશી વિકાસ મંચના નેજા હેઠળ થયું છે. આજે 15,000થી વધારે સભ્યો અને શુભેચ્છકો માયાવંશી વિકાસ મંચ સાથે જોડાયેલા છે, ત્યારે 21મા જન્મોત્સવના તાણે આજે તલાસરી ખાતે ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર ઉપર માયાવંશી વિકાસ પંચના નવ નિર્માણ થઈ રહેલા અતિથિ ભવનમાં આ સુંદર 21મો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. મારી જોડે આ જે ભવન બની રહ્યો છે એના મુખ્ય સંયોજકો જીતુભાઈ મહેતા અને મિતેશભાઈ માયાવંશી ઉપસ્થિત છે. આવનારા 6 મહિનાની અંદર આ ભવન અમે સમગ્ર ભારત વર્ષને ઉપયોગી થાય એવા માયાવંશી વિકાસ મંચ તરફથી અમે સમર્પિત કરવા જઈ રહ્યા છીએ, ત્યારે આ વિસ્તારના સમગ્ર ભારતના ગુજરાત મહારાષ્ટ્ર સંઘ પ્રદેશના માયાવંશીઓને મંચના 21મા જન્મદિવસે શુભેચ્છાઓ પાઠવું છું અને આવનારા દિવસોમાં અહીંયાથી પસાર થાવ ત્યારે આ માયાવંશી વિકાસ મંચ નિર્મિત અતિથિ ભવનની મુલાકાત લઈ આપની શુભેચ્છા આપતા રહો. શ્રી સોમનાથ ભવન બેસ્ટ રોડ ખાતે શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજના કારોબારી સભ્યોની મીટિંગ યોજાઈ. મીટિંગમાં લીધેલા નિર્ણયોને ધ્યાને લઈ અનેક મહત્વના મુદ્દાઓની લંબાણપૂર્વક ચર્ચા વિચારણા કર્યા બાદ તમામ કામોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા. શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજની તમામ પ્રવૃત્તિઓ કાર્યક્રમો કાર્ય પદ્ધતિએ તમામ કામગીરીઓ કમ્પ્યુટર દ્વારા ઓનલાઈન કરવામાં આવશે, જેના માટે નવી ટેકનોલોજી સાથેનું નવી કમ્પ્યુટર ખરીદવામાં આવશે, જે માટે પ્રવીણભાઈ રમેશભાઈ કાંતિભાઈ સોમાભાઈ મળીને એક યોગ્ય નિર્ણય લેવું નવું કમ્પ્યુટર ખરીદશે. બિલ્ડિંગમાં વાતાનુકૂલિત એસીની સર્વિસ અને સ્પેસ પાર્ટસ અને વાર્ષિક જાળવણી એએમસીની મંજૂરી માટે એક વર્ષ માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી, જેના માટે જયંતિભાઈ ઉપેન્દ્ર કેશવ કાંતિભાઈ સોમાભાઈ પ્રવીણભાઈ મળીને યોગ્ય નિર્ણય લેવાના રહેશે. શ્રી સોમનાથ ભવનમાં કામ કરતા કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવ્યો છે. રસોડામાં જે વાસણોની કમી છે તે ખરીદવામાં આવશે. આરો પ્લાન્ટની સર્વિસ કરીને વોટર પ્લાન્ટને આધુનિક બનાવવામાં આવશે. ધારશાસ્ત્રી ઉદય પટેલને શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજને આપેલી રકમના દાનદાતાઓ માટે આવકવેરા વિભાગમાં છૂટ મળે તે માટે 12A અને 80Gની નોંધણી કરાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી. મીટિંગ દરમિયાન શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજના ઉપપ્રમુખ રાયચંદ પટેલે 1,01,000 અને પ્રવીણભાઈ અખુભાઈ પટેલ તરફથી 25,000 રૂપિયાનું યોગદાન ચેક તરીકે અર્પણ કરાયા હતા. છેલ્લી મીટિંગમાં પટેલના ઈશ્વરભાઈએ રૂપિયા 1,01,111 ભાણાભાઈ પટેલ દ્વારા આપવામાં આવેલ છે. આ તમામનું શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજના પ્રમુખ ડોક્ટર નાનુભાઈ પટેલ દ્વારા દાનદાતાઓને પુષ્પગુચ્છ આપી અભિવાદન કરવામાં આવ્યું હતું. આ મીટિંગમાં ઉપસ્થિત સમાજના પ્રમુખ ડોક્ટર નાનુભાઈ પટેલ, ઉપપ્રમુખ ઉમેશભાઈ પટેલ, સચિવ જયંતિભાઈ પટેલ, ખજાનચી ચીમનભાઈ પટેલ, રાયચંદ પટેલ, રમેશ પટેલ, ઈશ્વર પટેલ, કાંતિભાઈ પટેલ, ભરત પટેલ, નાનુભાઈ પટેલ, ઉપેન્દ્ર કેશવ, સુભાષ પટેલ, પ્રવીણભાઈ પટેલ, એડવોકેટ ઉદય પટેલ, સુભાષ પટેલ, જયેશ રમેશભાઈ સોમા પટેલ, દીપેશ એન પટેલ, ભૂપેન પટેલ, વર્ષા પી પટેલ, રીના એસ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. સેલવાસની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બામરોલિયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજની સોનેરી સિદ્ધિ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સરવાવ ખાતે સુરક્ષા સેતુ અંતર્ગત વિદ્યાર્થીઓને તીરંદાજી તાલીમ આપવામાં આવી. દાદરા ખાતે આવેલી ક્રુઝ ઇલેક્ટ્રિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું. માયાવંશી વિકાસ મંચનો 21મો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.